તેમણે સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે। નમસ્કાર મિત્રો, વિડિયોમાં તમારું સ્વાગત છે। જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો દેવાતભાઈ કોડને જેલમાં ગયાને લગભગ એક મહિના જેટલો સમય પસાર થઈ ગયો છે। મહિરસિંહ રાણા ઉપર હુમલો કર્યા બાદ 10 દિવસ જેટલા સમયમાં દેવાતભાઈ કોડ પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા। એવામાં ઉલ્લેખનીય એ છે કે જાણવા મળી રહ્યું છે કે દેવાતભાઈ કોડ દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન માટેની અરજી કરવામાં આવી છે। અગાઉ દેવાતભાઈ કોડ વિરુદ્ધ જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં ફરિયાદ નોંધાયો હતી। તો હાલ એવું જાણવા મળી રહ્યું છે કે દેવાતભાઈ કોડની જામીનમાં થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડે એમ છે। ત્યારે હવે ફરી એકવાર દેવાયત ખબર ચર્ચામાં એટલા માટે આવ્યા છે કે તેમણે સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે। ખામો આવે એટલે ઉપાડી લેવાય વગર વાંકના દુનિયામાં કોઈ કનડે વગર વાંકે।